ધોરણ આઠ ચાલો આપણે ત્રીજો પાઠ ચાલુ કરીશું ત્રીજા પાઠનું નામ છે જુમો પિસ્તી અને એનો પ્રકાર છે બોધકથા એટલે કે ખાલી કથા જ છે લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એનું ટૂંકું નામ છે તુમકેતુ લેખકનું પૂરું નામ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી અને એનું ટૂંકું નામ કેવું તો કે તુમકેતુ જન્મ બાર બાર અઢારસો ને બાણું અને મૃત્યુ છે અગિયાર ત્રણ ઓગણીસો ને પાસઠ ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો વીરપુર ગામ છે અહીંયા એનો થયો હતો ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસારનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન હતું નાની એવી વાર્તા હોય એને એકદમ મોટું ઘાટ આપી અને વિકસારમાં એને વાર્તા બનાવવાની એની એક કલા હતી આ કલાના ગુજરાતી સાહિત્યમાં એનું મોટું સ્થાન હતું એ દ્રષ્ટિએ તણખા મંડળમાંની વાર્તાનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે આ રીતે વાર્તા બનાવતા નાની એવી વાર્તા હોય એના ઉપરથી મોટી વાર્તા બનાવતા એમાં એની જે બુક છે કે તણખા મંડળ એ એની પ્રથમ સ્થાને છે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે નવલકથાઓ લેખી છે પ્રવાસમાં આધારેથી એને વર્ણ કર્યા છે અને આત્મકથા એટલે કે પોતાની કથાઓ દ્વારા બનાવેલી વાર્તાઓ પણ એને આપ્યા છે આ પાઠની વાર્તા કરીએ તો આ પાઠમાં અહીંયા એને વાત કરી છે કે આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચે નિઃશ્વાસ પ્રેમનું મૈત્રીની ભાવનાનું હૃદયગમ નિરૂપણ થયેલું છે ત્રિતીય પાઠ છે એમાં માનવ અને પશુ વચ્ચેનું નિઃશ્વાસ એટલે કે કોઈ પ્રકારનો શ્વાસ નહીં અને એનો પ્રેમ એટલે કે એનો સંબંધ અને મૈત્રીની જે ભાવના છે એ હૃદયગમ એટલે કે એકદમ આપણે ગમી જાય એવું નિરૂપણ થયેલું છે જુમો નામનો વ્યક્તિ છે એટલે કે જુમો પોતાના પાડાને સાચવી રાખે છે અને લાડ કરે છે અને બચાવવા વલખા મારે છે જે જુમો નામનો વ્યક્તિ છે એને એક પાડો પાડ્યો હોય એ એના પાડાને સાચવીને રાખે છે લાડ કરે છે અને એને બચાવવા માટે કેટલાય વલખાઈ મારે છે એની પાસે માતને એની સાથે મોતે ભેટવાની તૈયારી બતાવે છે કે પાડાનું જે મોત આવવાનું હતું એની સાથે જુમો પોતાનું મોત પણ આપે છે તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે થોડી ચૂટે ચૂંટેલી વિગતથી જ વાતાવરણ જમાવીને ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવે છે કે જે રીતે જુમો પોતાના મિત્ર પાડાને જેવી રીતના રાખે છે એવી જ રીતના પાડો છે એ પણ એના માલિકને સમજદારીથી બચાવી લે છે આ વિગતમાં વાતાવરણ જમાવી દઈએ એવું ધૂમકેતુ એ ટૂંકી વાર્તા છે એને મોટો વિસ્તાર આપ્યો છે આણંદપુરના એક ખૂણામાં ઝૂપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી લેતા આણંદપુર ગામ છે એના એક ખૂણામાં ત્રણ ચૂપડા જેવા મકાનો હતા અને એમાં બધા આવજાવ થતું હોય એવું એને દેખાતું જૂની ખખડજણ આબલી ત્રણ મકાનને ઢાંકતી જૂની એકદમ ખખડી ગયેલી આંબલી હતી આંબલીનું ઝાડ એ ત્રણેય મકાનોને ઢાંકી દેતી ચારેય તરફ ગટરની દુર્ગંધ છૂટતી હતી અને ધૂળના ગોટાળા ઉડતા હતા ચારેય બાજુ એકદમ ગટરની બંદમું આવતી હતી અને ધુવાણાના ધૂળના જે ગોટા હતા એટલે કે બધી બાજુ ધૂળ જ ઉડતી હતી પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલા ખડકી ખુલ્લી રહેતી કે પતરા પાટિયા અને ગુણી એટલે કે કોથરા કહીએ એની બધાઈથી થીંગડા મારીને એક ખડકી ખુલ્લી રહેતી એટલે દરવાજો અંદર એક ફાટેલી તૂટેલી ચાદર ચાદડી પર ઝુમો ભીસતી પોતાનો ગગડા ગગડાવતો બેઠો હોય અંદર હતું જે ફાટેલી તૂટેલી ચાદડી એટલે કે ચાદર હતી એમાં ઝુમો ભીસતી જે ઝુમો છે એનું પૂરું નામ છે ઝુમો ભીસતી કહેતા એટલે કે ઝુમો એમાં બેસીને હુકો એટલે હૂંકો ગકડાવતો બેઠો હોય ઝુમા એ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફાટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા હતા જુમો એવો વ્યક્તિ હતો એને સોના રૂપાના વાસણ વાપર્યા હતા ત્યાંથી માંડીને ઠીકડા એટલે કે માટીના વાસણ સુધી એને તડકા છાયા એટલે કે સુખ દુઃખ એને જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો જઈ જુમાનો જન્મ થયો હતો તઈ એના મા બાપ શ્રીમંત એટલે કે એકદમ કરોડપતિ અને ધનવાન મા બાપ હતા એ એના એક હાથમાંથી બીજા હાથમાં રાખે એવી રીતના એ મોટો થયો હતો હજી એને સાંભળતું હશે કે હજી એટલે કે જુમાને હજી યાદ હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથથી પર બેસીને પરણવા નીકળેલો જુમાને હજી યાદ છે કે પોતે દસ વર્ષનો થયો તે હાથી પર બેસી પરણવા એટલે કે લગ્ન કરવા નીકળેલો હતો એ વખતે તેણે શોક ખાતર એક પાડો પાડેલો હતો એ જ વર્ષે કે જય પરણો લગ્ન થયા શોખ ખાતર પાડો પાડ્યો હતો આજે અનેક રંગો જોયા પછી બંને જણા એટલે કે બંને જણા એટલે કે બંને વ્યક્તિઓ જુમો અને વેણું સાથે રહેતા હતા આ બે શોખ ખાતર પાડ્યો હવે અનેક રંગો એટલે કે અનેક પ્રસંગો વહી ગયા પણ આજે કોણ સાથે છે વેણુ અને જુમો વેણુ નામ વિચિત્ર હતું પાડાનું નામ શું હતું વેણું કેવું છે વિચિત્ર એટલે કે અલગ છે પણ જ્યારે પૈસાની છોડ આંગળે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્ર હતા પૈસાની છોડ એટલે કે જય એની પાસે પૈસાની હતી એની પાસે ધનવાન હતો જુમાને અનેક મિત્ર હતા તેમાંથી કોઈક સાહિત્ય શીખ હિન્દુ મિત્ર પાડાને આવું કુમળું એટલે કે વેણું જેવું નામ આપી દીધેલું જેની પાસે જયે જુમો ધનવાન હતો એની પાસે અનેક મિત્ર એટલે કે એને અનેક જુમાને મિત્ર હતા એમાં હિન્દુ સાહિત્ય શીખ એટલે કે હિન્દુ નામનો જે વ્યક્તિ હિન્દુ ધર્મ નામ પાડતો મિત્ર હતો એને કુમળું એટલે કે નાનું એવું સુંદર નામ વેણું આ પાડાને આપી દીધું એટલે કે એને પાડ્યું પછી તો એ ચાલ્યું જુમો લક્ષાપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો શું કીધું કે આવું નામ પાડ્યું અને પછી ચાલ્યું ગયું લક્ષાધિપતિ એટલે કે એકદમ કરોડપતિ હતો પછી કેવો બન્યો ભિખારી બન્યો પાછો ચડ્યો એટલે કે પાછો કરોડપતિ થયો પાછો પડ્યો એટલે કે પાછો ભિખારી થયો એમ આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સમાન સચવાઈ ગયો આવી રીતના એના જીવનમાં કેટલી વાર કરોડપતિ થયો ભિખારી બન્યો એવા અનેક પ્રસંગો ગયા હવે છેવટે એના પાસે ત્રણ ઝૂંપડા હતા એ ત્રણ ઝૂંપડામાં એનું જીવન સમાઈ ગયું અને એનો સામાન બધોય સચવાઈ ગયો એકમાં વેણો બંધાતો વચ્ચે બારણું હતું તેમાં શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા ત્રણ ઝૂંપડા હતા એમાં એકમાં વેણોને બાંધતા એકમાં ચૂમો રહેતો અને જુમો અને વેણો એકબીજા શેઠ અને નોકર શેઠ એટલે જુમો નોકર એટલે વેણો એકબીજાની સામે આખો દિવસ જોઈને બેસી રહેતા હતા અને ત્રીજા ઘાસ ભરાતું એકમાં વેણું રહેતો બીજામાં જુમો રહેતો અને ત્રીજામાં જુમા વેણું માટે ઘાસ ભરાતો અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા ટળ્યા માત્ર જુમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા એના જીવનમાં અનેક મિત્રો આવ્યા ગયા પણ આ જીવનમાં જુમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ એટલે કે અત્યાર સુધી એકદમ સાથે રહ્યા આગળનો પાઠ આપણે આગળના લેક્ચરમાં લેશું